नमस्कार, अल्फा एजुकेशन जितेंद्र एम जोशी सर्व मित्रों हूँ स्वागत करू छु। आपणे आजे जई रह्या छे इंग्लिश नी अंदर स्टैंडर्ड 9th 10th नु रिविजन तरफ आपणे जशु, कारण के आपणे 6 टेंसेस क्लियर कर्या छे, 6 टेंस ने पूरा कर्या छे, 6 टेंस ने परफेक्टली माइंड नी अंदर उतारवाना छे आपणे, अने एक सेंटेंस ने आपणे बधामां चेन्ज करशु। तो कई रीतना चेंज थशे ए आपणे जोईए, जेथी करीने आपने एक एक टेन्स ने आपणे समजता जईए अने एक एक टेन्स नुं सेंटेंस आपणे एक एक सेंटेन्स ने बधामां चेन्ज करता जईए, एटले 6 टेन्सीस तमारा माइंड नी अंदर परफेक्टली बेसी जाय। बराबर छे? ओके, नाउ रेडी फॉर स्टार्ट अवर 6 टेन्सीस। पहलो टेन्स हतो आपणो सादो वर्तमान काळ, सिंपल प्रेजेंट टेन्स। यूजिस डेली रूटीन वर्क, दररोज बनती क्रिया दर्शाववा माटे। सूत्र हतो आनु कर्ता प्लस क्रियापद नो मूळ रूप प्लस कर्म। इंट्रोगेटिव ने नेगेटिव एटले के प्रश्नार्थ ने नकार नी अंदर डू अने डज, डज क्या त्रीजो पुरुष एक वचन। અને ઓળખ હતી એવરીડે ડેઈલી ઓલવેઝ ઓફન વન્સ એવી વન્સ એ મંથ। આપણે એક સેન્ટેન્સને લખીએ સાદા વર્તમાન કાળના સેન્ટેન્સને, જુઓ પહેલો સેન્ટેન્સ કે ભાઈ હું ક્રિકેટ રમું છું, તો કેમ થશે? આઈ પ્લે ક્રિકેટ, સેન્ટેન્સ બન્યું। હવે આનું ઇન્ટ્રોગેટિવ કેમ થશે? ડૂ ને ફક્ત આપણે આગળ મૂકવાનું છે, ડુ આઈ प्ले क्रिकेट, अने नेगेटिव थशे आई डू नॉट प्ले क्रिकेट। आ कयो काळ थयो? तो के सादो वर्तमान काळ, सादो वर्तमान काळ आ पहलो काळ। बराबर, हवे आपणे सेकंड, आ पहलो, हवे आपणे बीजो, सेकंड कंटिन्यूअस प्रेजेंट टेन्स। बीजो काळ आपणे लीधो चालू वर्तमान काळ। चालू वर्तमान काळ एटले कोई पण क्रिया अत्यारे आंखोनी समक्ष वर्तमानमां चालू छे। सूत्र शुं हतुं? तो के कर्ता प्लस एमिजार प्लस क्रियापद ने आईएनजी प्लस कर्म। प्रश्नार्थ नकारमां एम इज आ, अने आना रेकग्नाइजेशन वर्ड्स हता नाउ लुक लिसन हियर। एमिजार प्लस आईएनजी लागशे, आज जे सेंटेन्स छे आपणे एने चालू वर्तमान काळमां ફેરવીએ। જો પહેલામાં શું હતું કે હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ, ડુ આઈ પ્લે ક્રિકેટ, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, હવે આ જ સેન્ટેન્સ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાનું છે। ચાલુ વર્તમાન કાળ, હું ક્રિકેટ રમી રહ્યો છું, ક્રિયા અત્યારે ચાલુ છે, તો આ સેન્ટેન્સ આપણે કઈ રીતના બનશે? જુઓ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ। સેકન્ડ ટેન્સ આ જ સેન્ટેન્સ થશે, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ। ઓકે, આનું ઇન્ટ્રોગેટિવમાં એમને ક્યાં લેશું? આગળ, એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ ક્વેશ્ચન માર્ક। નેગેટિવની અંદર થશે, આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ। આયા આપણો આ બીજો કાળ પૂરો થયો, અને હવે ત્રીજો કાળ આપણે તરફ જશું, તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ। એક જ સેન્ટેન્સને આપણે બધામાં ચેન્જ કરતા જઈએ છીએ અને રિવિઝન કરતા જઈએ છીએ, જેથી કરીને તમને તમારા માઇન્ડમાં સ્ટેપ બાય સ્ટેપ એક રિધમ, એક એવી લેડર, એક સીડી કે જે તમે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકો અને તમે યાદ રાખી શકો। બરાબર છે? ઓકે, ધેટ્સ ગુડ। નાઉ વી આર ગોઈંગ ટુ લેશન નંબર 3, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ। જો નામ જ કેવું છે, ટેન્સીસ ની અંદર, કાળની અંદર નામ પ્રમાણે ગુણ હોય, માણસમાં કદાચ હોય કે ન હોય, પણ ટેન્સીસ ની અંદર એના એક ગુણ છે। બરાબર, તો પૂર્ણ વર્તમાન કાળ
ડેફિનેશન શું છે પૂર્ણ વર્તમાન કાળની સમજૂતી? તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે કોઈ પણ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય પણ એની અસર ચાલુ હોય, પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, આનું સૂત્ર શું હતું? કર્તા પ્લસ હેવ કે હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ. પ્રશ્નાર્થકારમાં હેવ અને હેવ, હેઝ ક્યાં? થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન. આના રેકગ્નાઇઝેશન વર્ડ ક્યાં હતા? ઓળખ કઈ હતી? જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, લેટલી, સિન્સ અને ફોર, આ બધા એના ઓળખ હતા. આવા શબ્દો પૂર્ણ વર્તમાન કાળમાં હોય. આપણે તો ચેન્જ કરીએ, પહેલું જે સેન્ટેન્સ આપણે લેતા આવ્યા છે એ જ સેન્ટેન્સ ને ત્રીજા કાળમાં ચેન્જ કરશું. જુઓ, પહેલું કર્યું આઈ પ્લે ક્રિકેટ, ડો આઈ પ્લે ક્રિકેટ, આઈ ડો નોટ પ્લે ક્રિકેટ, સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજું વાક્ય આપણે ચેન્જ કર્યું, ચાલુ વર્તમાન કાળ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. અને પૂર્ણ વર્તમાન કાળનું આપણે ચેન્જ કરશું તો હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પૂર્ણ વર્તમાન કાળ. હવે તમને ખ્યાલ આવી જ ગયો છે, સૂત્ર તમારી પાસે જ છે, આગળના લેશન ઈ પરફેક્ટ છે, તો થશે આઈ હેવ પ્લેઇડ ભૂતકૃદંત, I have played cricket. Interrogative have ને ક્યાં લેવાનું છે? આગળ લેવાનું છે. Have I played cricket? Question mark. Negative થશે. I have not played cricket. આપણા ત્રણ ટેન્સ પરફેક્ટલી તમારા માઇન્ડમાં બેસી ગયા છે કે ચલો ભાઈ કઈ રીતના ચેન્જ થાય છે, સૂત્ર કઈ રીતનું છે, એની ઓળખ કઈ રીતની છે. આપણે ડે બાય ડે દરરોજ રિવિઝન કર્યા બાદ જ આગળનું કાર્ય કરીએ છીએ, જેથી કરીને તમારા માઇન્ડમાં લગભગ પરફેક્ટલી આ બેસી ગયું હશે. બરાબર છે, ત્રણ ટેન્સ પૂરા થયા. હવે જે ત્રણ ટેન્સ આપણે કરચર આવ્યા છે એનું રિવિઝન પણ આની અંદર જ થઈ જાય અને સેન્ટેન્સ પણ આપણે લખતા જઈએ એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવશે. હવે કયો કાળ આવશે? સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. હવે આવશે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ, ઓકે, ચોથો સાદો ભૂતકાળ. આને પણ સમજી લઈએ આપણે ફરીવાર. સાદો ભૂતકાળ, નામ પ્રમાણે ગુણ, સાદો ભૂતકાળ, ભૂતકાળની અંદર ક્રિયા થઈ ગઈ, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ એને સાદો ભૂતકાળ કહેવાય. ગઈકાલની વાત હોય, ગયા અઠવાડિયાની વાત હોય, ગયા મહિનાની વાત હોય કે ગયા વર્ષની વાત હોય, બરાબર છે, તો ત્યાં આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે, શું? તો કે સાદા ભૂતકાળની અંદર સૂત્રને ખાસ યાદ રાખો, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ, પ્રશ્નાર્થ નકારમાં ડીડ પ્લસ મૂળ રૂપ. સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ નકારમાં મૂળ રૂપ આવે છે, ડીડ સાથે મૂળ રૂપ આવે છે. આ વસ્તુને યાદ રાખવાની છે. અને ઓળખ પણ યાદ રાખો, યેસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, આવા બધા શબ્દો સાદા ભૂતકાળની અંદર આવે છે. હવે આ જ સેન્ટેન્સને આપણે ચેન્જ કરશું તો તમારા માઇન્ડમાં હવે પરફેક્ટલી આવી જવું જોઈએ કે સાદા ભૂતકાળને આપણે ચેન્જ કરીએ છીએ તો કેમ થશે? તો કે પહેલા થશે આઈ પ્લેડ ભૂતકાળનું રૂપ, આઈ પ્લેડ ક્રિકેટ. પ્રશ્નાર્થની અંદર ડીડને ક્યાં મૂકવાનું છે? તો કે આગળ, ડીડ આઈ પ્લે, ઈડી નીકળી જશે, ડીડ આઈ પ્લે ક્રિકેટ, ક્વેશ્ચન માર્ક. અને નેગેટિવ, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. બહુ કોમનલી સાદો ભૂતકાળ એટલું જ યાદ રાખો, અને હકાર વાક્ય હોય તો ભૂતકાળનું રૂપ પ્રશ્નાર્થ અને નકારની અંદર ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, આટલું માઇન્ડમાં બેસી ગયું એટલે સાદો ભૂતકાળ ક્લિયર. નેક્સ્ટ આપણો પાંચમો કાળ, તો કે ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલો આનું રિવિઝન પણ કરી લઈએ. ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ એટલે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી, બરાબર છે, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. નામ પ્રમાણે ગુણ છે, ચાલુ અને ભૂતકાળ. જુઓ, ઘણાને આપણે કહેવાય ને કે સમજૂતી પૂછતા હોય ને તો કે ભાઈ ચલો ચાલુ ભૂતકાળનો ઉપયોગ શું થાય છે, તો સ્ટુડન્ટ માઇન્ડની અંદર કોઈ વસ્તુને મેમરી નથી કરતો, યાદ નથી રાખતો. કોમન કોમન વસ્તુ ક્યારેક ક્યારેક ફટાફટ અઘરામાં આવી વસ્તુ ફટાફટ યાદ રહી જાય અને કોમન વસ્તુ યાદ નથી રહેતી. ચાલુ ભૂતકાળ,
જો નામ જ કેવું છે ચાલુ અને ભૂતકાળ ક્યાં ઉપયોગ થતો હોય ભાઈ તો કે ભૂતકાળની ચાલુ ક્રિયા ઓકે ચાલુ ભૂતકાળ ભૂતકાળની અંદર ચાલુ ક્રિયા હતી એ દર્શાવવા માટે આનું સૂત્ર શું હતું કર્તા પ્લસ વોઝ કે વર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ વોઝ અને વર ક્યાં મુકાય આઈ માં વોઝ થર્ડ પર્સન સિંગ્યુલર હી સીટ અને નામમાં વોઝ બાકી બધામાં વર પ્લસ ક્રિયાપદને આઈએનજી હવે આની અંદર આપણે રેકોગ્નાઇઝેશન વર્ડ્સ હતા ના વેન વાઇલ અને એન્ડ વેન અને વાઇલ જ્યારે ત્યારે વેન મૂકવું હોય તો સાદા ભૂતકાળ પહેલા અને વાઇલ મૂકવું હોય તો ચાલુ ભૂતકાળ પહેલા આ વાક્ય રચના ડબલ વાક્ય રચનામાં જ યુઝ થાય છે જ્યારે હું આવ્યો ત્યારે તમે ક્રિકેટ રમતા હતા જ્યારે હું આવ્યો વેન આઈ કેમ તમે ક્રિકેટ રમતા હતા યુ વેર પ્લેઇંગ ક્રિકેટ જ્યારે તમે આવ્યા ત્યારે હું ક્રિકેટ રમતો હતો તો આપણે અહીંયા ફક્ત એક સેન્ટેન્સને જ રાખશું કારણ કે આપણે ચેન્જ કરતા જઈએ એટલે તમને સૂત્ર પરફેક્ટલી યાદ રહે બરાબર છે તો હું ક્રિકેટ રમતો હતો કેમ થશે તો હું સાથે આવશે આઈ વોઝ પ્લેનું થશે પ્લેઇંગ આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ પ્રશ્નાર્થમાં શું થશે વોઝને મુકાશે આગળ વોઝ આઈ પ્લેઇંગ ક્રિકેટ નેગેટિવ થશે આઈ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ ઓકે આ થયું ચાલુ ભૂતકાળ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હવે જે આપણો ટેન્સ આવે છે ત્રીજો છઠ્ઠો કાળ આપણે શીખાતા પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ આમાં પણ એ ગુણ આપ્યા છે પૂર્ણ ભૂતકાળ ભૂતકાળની અંદર પૂર્ણ થયેલી ક્રિયા સાદો ભૂતકાળ ક્રિયા થઈ હું ક્રિકેટ રમ્યો ચાલુ ભૂતકાળ ક્રિયા ચાલુ હતી હું ક્રિકેટ રમતો હતો અને પૂર્ણ ભૂતકાળ મેં ક્રિકેટ રમી લીધું હતું ક્રિયા પૂરી થઈ ગઈ હતી જ્યાં પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે બરાબર છે આનું સૂત્ર તો બહુ કોમન છે બહુ સહેલું છે બહુ ઇઝી છે ફક્ત યાદ રાખવાનું હતું હેડ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરતા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્રશ્નાર્થ નકારમાં હેડ આવશે ઓળખની અંદર બિફોર આફ્ટર વેન આ બધા શબ્દોનો આપણે પ્રેક્ટિસ ઘણી બધી કરી હતી તમે આવ્યા એ પહેલા હું ક્રિકેટ રમી લીધો હતો તમે આવ્યા સાદો ભૂતકાળ યુ કેમ એ પહેલા બિફોર હું ક્રિકેટ રમી લીધો હતો એ સેન્ટેન્સ આપણો અહીંયા આવે આપણે એક જ સેન્ટેન્સ લખશું એટલે આપણે સૂત્રને બધું યાદ રહે હું ક્રિકેટ રમી લીધો હતો તો હું એટલે આવશે છઠ્ઠો કાળ આપણો છઠ્ઠો કાળ છે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હું ક્રિકેટ રમી લીધો હતો તો હું એટલે આવશે આઈ હેડ પ્લેડ ક્રિકેટ ઓકે ઇન્ટ્રોગેટિવ ની અંદર હેડને આપણે આગળ લેશું હેડ આઈ પ્લેડ ક્રિકેટ અને નેગેટિવ ની અંદર થશે આઈ હેડ નોટ પ્લેડ ક્રિકેટ તો એક જ સેન્ટેન્સને આપણે છ ની અંદર ચેન્જ કરો તમે એટલે શું થાય પ્રેક્ટિસ થાય શું પ્રેક્ટિસ થાય ટેન્સીસ આપણા માઇન્ડની અંદર બેઝિકલી સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાતા જાય એના સૂત્ર યાદ રહેતા જાય એની ઓળખ યાદ રહેતી જાય એના ઇન્ટ્રોગેટિવ નેગેટિવ પણ તમને યાદ રહેતા જાય બરાબર છે હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ તો ખાલી બોલું છું લખવું નથી આપણે એટલે પ્રેક્ટિસ થાય તમને તમે અંગ્રેજી બોલ્યા છો તમે અંગ્રેજી બોલ્યા છો સાદા વર્તમાન કાળમાં કેમ થશે યુ સ્પીક ઇંગ્લિશ ડુ યુ સ્પીક ઇંગ્લિશ યુ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ સેકન્ડ ચાલુ વર્તમાન કાળમાં સેન્ટેન્સ ને યુ આર સ્પીકિંગ ઇંગ્લિશ આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ યુ આર નોટ સ્પીકિંગ ઇંગ્લિશ એ જ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં યુ હેવ સ્પોકન ઇંગ્લિશ હેવ યુ સ્પોકન ઇંગ્લિશ યુ હેવ નોટ સ્પોકન ઇંગ્લિશ એ જ વાક્ય સાદા ભૂતકાળમાં યુ સ્પોક ઇંગ્લિશ સાદો ભૂતકાળ સ્પોક ભૂતકાળ નું રૂપ યુ સ્પોક ઇંગ્લિશ ડીડ યુ સ્પીક ઇંગ્લિશ મૂળ રૂપ આવી ગયું યુ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ ચાલુ ભૂતકાળ યુ વર સ્પીકિંગ ઇંગ્લિશ વર યુ સ્પીકિંગ ઇંગ્લિશ યુ વર નોટ સ્પીકિંગ ઇંગ્લિશ અને પૂર્ણ ભૂતકાળ યુ હેડ સ્પોકન ઇંગ્લિશ હેડ યુ સ્પોકન ઇંગ્લિશ યુ હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ તો આ રીતના આપણે છ ટેન્સ નું પરફેક્ટલી રિવિઝન કર્યું છે અને તમે આવા સેન્ટેન્સ એક એક સેન્ટેન્સ લઈ અને છ ટેન્સીસની અંદર ચેન્જ કરો એટલે એક ટેન્સના ત્રણ
तो छ टेन्स ना आ रीतना तमे एक ना तन तन वाक्यो तमे बनावी शकशो अने ए प्रेक्टिस तमे खास करजो अने नेक्स्ट पीरियड अंदर आपणे लेशु फ्यूचर टेन्स पर जशु परंतु आने परफेक्टली रिविजन करी लो चार पांच वाक्यो तमे लखो ए रीतना के आई गो टू आल्फा आई गो टू कृष्णा एक्स वाई जेड अने एवा वाक्यो ने तमे पहला सादा वर्तमान काल में फेरवो पछी एज वाक्य ने चालू में फेरवो एज वाक्य ने पूर्ण वर्तमान काल में फेरवो एज वाक्य ने सादा भूतकाल में एज वाक्य ने चालू भूतकाल में एज वाक्य ने पूर्ण भूतकाल में એટલે છ છ ટેન્સીસ ની પરફેક્ટલી આપણી પ્રેક્ટિસ થઈ જશે બરાબર છે ઓકે નેક્સ્ટ હવે આપણે આગળનું જે ટેન્સ લેશું નેક્સ્ટ પીરિયડ ની અંદર એટલે શું આપણે ફ્યુચર ટેન્સ તરફ આપણે જશું જેથી કરીને આપણા ટેન્સીસ આપણા ક્લિયર કરી શકીએ આપણે બધા બરાબર છે અને બીજું ખાસ વારંવાર આ વસ્તુને રિપીટેશન કરો અને પરફેક્ટ યાદ રાખો જેથી કરીને આપણા લેસન આપણે સ્ટાર્ટ કરશું નાઇન્થ અને ટેન્થના તો એની અંદર પણ તમને ખરેખર ઘણી બધી મજા આવશે અને આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એક એક લાઇનને સમજશું એની અંદર ગ્રામેટિકલનો ઉપયોગ ક્યાં થયો એ પણ સમજશું એનું ટ્રાન્સલેશન પણ વ્યવસ્થિત સમજશું એટલે સ્ટોરી પણ તમને વ્યવસ્થિત યાદ રહેશે એનું ગ્રામર પણ તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં સારું હવે ખાસ જતા જતા કે તમે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરી ઘંટડી વગાડો અને યાર લાઇક ફ્રી ઓફ ચાર્જ છે તમને આટલું બધું સારું અને સુંદર મજાનું જ્ઞાન આપું છું તો લાઇક તો એક બનતી એક લાઇક તો બનતી હતો લાઇક પણ આપો સારું તમે લોકોએ મને આટલો શાંતિથી સાંભળો તે બદલ તમારી અંદર બેઠેલા પરમાત્માને હું નમન કરું છું તમારો આભાર થેન્ક યુ